બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસના કારણે રોજે રોજ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવતા હતા, જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને આ પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. છેલ્લા બે વર્ષથી સતત લગ્નની સિઝનમાં કોરોના વાયરસ કેસ વધુ પડતા સામે આવતા વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ કરવાની ફરજ પડી છે અને પાડવામાં આવી છે, અને જેના કારણે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર ખોરવાઈ જવા પામ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે કોરોના વાયરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લાના તમામ નાના મોટા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ બગડી જવા પામી છે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતા બજારો બંધ છે, જેના કારણે મોટાભાગના વેપારીઓ ધંધા રોજગારથી અળગા છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેર થતા આંકડા અને હોસ્પિટલની સ્થિતિ પરથી પણ જાણી શકાય છે કે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે. તેના કારણે વેપારીઓ સરકાર પાસે ધંધા રોજગાર ફરી કાર્યરત થાય તે માટેની માંગ કરી રહ્યા છે. છેલ્લા એક માસથી ધંધા રોજગાર બંધ હોવાથી વેપારીઓને લોનના હપ્તાથી લઈ કર્મચારીઓના પગાર સુધી કરવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યારે વેપારીઓની માંગણી છે કે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો સરકાર વેપારીઓને વેપાર કરવાની પણ પરવાનગી આપે, જે બાબતે આજે ડીસાના તમામ વેપારીઓ એકત્રિત થઈ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં વેપારીઓએ માંગ કરી હતી કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કોરોના વાયરસની મહામારીમાં વેપારીઓએ સાથ સહકાર આપી પોતાના ધંધા રોજગાર બંધ કર્યા હતા, ત્યારે હવે મોટાભાગના વેપારીઓ છેલ્લા ઘણા સમયથી ધંધા રોજગાર બંધ હોવાના કારણે બેરોજગાર બન્યા છે. ત્યારે હવે સતત કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વેપારીઓને ધંધા રોજગાર કરવા છૂટ આપે તેવી માંગ કરવામાં આવી હતી. હું રેડીમેડ એસોસિએશનનો પ્રમુખ છું અને ઘણા છેલ્લા સમયથી અત્યારે અમારે આવેદનપત્ર આપવા માટે એટલા માટે જરૂર પડી છે કે પહેલાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું, વેપારીઓ દ્વારા સ્વયંભૂ પાડ્યું હતું. કોરોનાના કેસીસો ખૂબ બધા પીક પીરિયડમાં હતા ત્યારે. એના પછી અત્યારે 10 દિવસ બીજું લોકડાઉન પાડ્યું. એના પછી સરકારશ્રીનું લોકડાઉન 21 તારીખ સુધી આવી ગયું હતું. જ્યારે ગઈસાલ સતત 2 મહિના સુધી લોકડાઉન હતું, આખી લગ્નગાળાની જે સિઝન હતી એ ફેલ ગઈ. એના પછી સ્કૂલ યુનિફોર્મ બી સ્કૂલની સિઝનો બી બધા દરેક વેપારીઓને ફેલ ગઈ. જે પણ છે ધંધાઓ સ્કૂલો ઉપર અને લગ્નગાળા ઉપર બધા ધંધાઓ ટકેલા હોય છે સદંતર એકંતરે. એના પછી અત્યારે જે આ વર્ષે પણ હજુ સિઝનની માંડ શરૂઆત હતી ત્યાં સ્વૈચ્છિક લોકડાઉન આપણે કોઈપણ કારણોસર સ્વૈચ્છિક લોકડાઉન કર્યા પછી આપણે એમ વિચારીએ કે ભાઈ કોઈ કરીને કોરોના કંટ્રોલમાં આવી જાય, પરંતુ એના પછી 4 દિવસનું લોકડાઉન, એના પછીનું 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન આપ્યું. એના પછી પણ જ્યારે સરકારશ્રીનું 21 તારીખ સુધીનું 18 તારીખ સુધીનું લોકડાઉન હતું, જે અમે લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું, અમે સરકારની સાથે રહ્યા અને જે કોરોનાને કંટ્રોલ કરવા માટે અમે સંપૂર્ણ સહકાર આપ્યો. એના પછીનું આ જે વાવાઝોડું આવ્યું એના કારણોસર સરકારશ્રીએ ફરીથી 3 દિવસનું લોકડાઉન આપ્યું, તે પણ અમે સંપૂર્ણ પાડ્યું છે. પરંતુ એના પછી અત્યારે હવે જે છે એ લોકડાઉન દરેક વેપારીઓના હવેથી ફોન આવવા માંડ્યા છે કે ભાઈ અશોકભાઈ હવેથી દરેક એમની મૂળ માંગ છે, દરેક વેપારી એસોસિએશન, રેડીમેડ એસોસિએશન, કાપડ એસોસિએશન, મોબાઈલ એસોસિએશન હોય કે સોની એસોસિએશન, દરેકની વસ્તુ એક જ છે કે સિઝન જ પણ જતી રહીને હવે જે પણ છે દુકાનના ખર્ચાઓ છે, મહેતાના પગારો છે, બેંકના EMI છે, કોઈ પણ વસ્તુના જે પોતાના ટર્નઓવર હોય ટર્નઓવરો દરેક અટકી ગયા છે. હવે જો લોકડાઉન આવશે તો દરેક વેપારીની કમર ભાગી જાય અને આખું અર્થતંત્ર તૂટી પડ્યું છે. દરેક વેપારી અત્યારે કોઈપણ રીતે આજે હવે જે લોકડાઉન નાખવામાં આવશે તો એ હવે લોકો સહન કરવા માટે તૈયારી નથી. એના માટે કરીને હવે આગળના પીરિયડમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન ના આવે એના માટે કરીને અમે અત્યારે આવેદન પત્ર અપાવીએ છીએ કે જે 36 શહેરોમાં જ્યાં હવે તો આપણી ત્યાં ડીસામાં કોરોનાના કેસો પણ ઘણા બધા ઘટી ગયા છે, તો હવે લોકડાઉન ના આવે એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ.